दाखला नंबर 10, समांतर बाजू चतुष्कोण नी पास पासे नी बे बाजुओ 2i-4j+5k अने i-2j-3k छे, तो तेना विकर्ण ने समांतर एकम सदिश शोधो। हवे मानी लो के कोई समांतर बाजू चतुष्कोण आपणे लईए, बराबर। हवे आ भाग ने आपणे ए बार कहीए अने बी बार कहीए, अने अहींयाथी जे पसार थतुं होय एनो विकर्ण थाय, नाम आपे आपणे ए बी सी अने डी। तो आ ए बी छे, ए बार छे, तो आपणे अहींया एवुं कहीए के समांतर बाजु चतुष्कोण नी बे पासपासेनी बाजुओ बाजुओ नो स्थान सदिश ए बार बराबर શું આપેલું છે આપણને 2i-4j અને +5k અને b બાર બરોબર i-2j અને -3k। ઓકે, a બાર અને b બાર આપેલા છે। હવે તમને એમ કીધું તેના વિકર્ણ અને સમાંતર, એટલે આપણને એવું કીધું કે આનો વિકર્ણ શોધવું હોય તો એનું સૂત્ર છે a બાર + b બાર, બરાબર। આ બે બાજુ આપેલી હોય અને એનું વિકર્ણ શોધવું હોય તો આપણે એવું કહીએ કે અહીં વિકર્ણ વિકર્ણ સી બાર બરોબર એ બાર પ્લસ બી બાર, તો એ બાર પ્લસ બી બાર લઈએ તો 2i+i એટલે કેટલા થશે 3i-6j અને 5 માંથી 3 જાય તો +2k। ઓકે, તો 3i-6j+2k આ વિકર્ણ આવ્યો। હવે એને સમાંતર વિકર્ણ સી બારને સમાંતર એકમ સદિશ, સમાંતર એકમ સદિશ, અને આપણે એકમ સદિશ લઈએ એટલે શું આવે તો કે સી બારના છેદમાં મોડ સી બાર। ઓકે, આવું થઈ શકે ને આપણી પાસે સી બાર બરોબર 3i-6j અને +2k બાય અંડરરૂટ 9+36+4 કેટલા આવશે 36 + 4 = 40 અને 9 = 49 બાર કાઢશું તો 1/7 બરાબર છે। તો આપણે કઈ રીતે લખી શકીએ 1/7 3i-6j અને +2k, તો આ જે ભાગ મળ્યું આપણને એ આપણને મળી ગયો વિકર્ણ અને સમાંતર એકમ સદિશ, અને વળી તેનું ક્ષેત્રફળ શોધો। તો જો ક્ષેત્રફળ શોધવાનું હોય તો આપણે ક્ષેત્રફળ કઈ રીતે લાવી શકીએ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરોબર એ બાર ક્રોસ બી બાર બરોબર i-j-k, એ બાર બરોબર કેટલા તો કે 2-4 અને 5, એ જ રીતે 1-2-3 બરોબર। હવે આપણે લઈએ તો શું આવશે i-4-12-+10-j, અહીંયા કેટલા આવશે તો 3 × 2 = 6 - 6 અને -5 - 6 - 5 +k 2 × 4 - 4 - 4 + 4 ઓકે 22i-+11j આ એ ક્રોસ બી આવ્યું તો એને આપણે મોડમાં લખવું પડે તો એનું ક્ષેત્રફળ આપણને મળે, તો એ બાર ક્રોસ બી બાર મોડ બરોબર અંડરરૂટ 22નો સ્ક્વેર અને પ્લસ
અગિયારનો સ્ક્વેર. હવે આમાંથી અગિયારનો સ્ક્વેર કોમન કાઢ નાખો, તો અગિયારનો સ્ક્વેર કોમન નીકળે ને એટલે બાર આવે તો શું થઈ જાય, અગિયાર. અંદર કેટલા વધશે, અગિયાર દુ બાવીસ એટલે બેનો વર્ગ એટલે ચાર વધ્યા, અને અહીંયા એકનો વર્ગ એક. કેમ કે જો આ આપણે એવી રીતે લખીએ તો આપણને ખ્યાલ આવે કે અગિયારનો બે ગુણ્યા અગિયાર, અગિયારનો વર્ગ ને બેનો વર્ગ અને પ્લસ અગિયારનો સ્ક્વેર. તો આમાંથી અગિયારનો વર્ગ, આમાંથી અગિયારનો વર્ગ નીકળી ગયો, બેનો વર્ગ ચાર, ચારને એક પાંચ, તો આપણો જવાબ કેટલો આવશે, અગિયાર રૂટ ફાઇવ ચોરસ એકમ. ઓકે, તો આપણો આન્સર થઈ ગયો. સાબિત કરો કે જે સદિશ અક્ષો ઓ એક્સ ઓ વાય અને ઓ ઝેડ સાથે સમાન માપવાળા ખૂણા અંતરે છે, એટલે કે અહીં સદિશ ઓ એક્સ ઓ વાય અને ઓ ઝેડ સાથે સમાન માપના ખૂણા આંતરે છે, એટલે કે આલ્ફા બરોબર બીટા બરોબર ગેમા છે, માટે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા અને પ્લસ કોસ સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ વન. પણ ત્રણેય સરખા જ છે, તો બધાની જગ્યાએ કોસ સ્ક્વેર આલ્ફા લખો તો શું લખી શકાય, થ્રી કોસ સ્ક્વેર આલ્ફા બરોબર વન, માટે કોસ સ્ક્વેર આલ્ફા બરોબર વન અપન થ્રી. આનું વર્ગ કાઢીએ એટલે શું મળશે, કોસ આલ્ફા બરોબર માઇનસ વન પ્લસ ઓર માઇનસ વન અપન રૂટ થ્રી. ઓકે, તો જો કોસ આલ્ફા પ્લસ ઓર માઇનસ વન અપન રૂટ થ્રી હોય તો આલ્ફા બરોબર બીટા બરોબર ગેમા, ત્રણ એક જ સરખા છે, એનો મતલબ કે કાં તો વન અપન રૂટ થ્રી હોય અથવા તો માઇનસ વન અપન રૂટ થ્રી છે. તો આપણે સાબિત કરી દીધું કે તેના દિક કોસાઇન વન અપન રૂટ થ્રી, વન અપન રૂટ થ્રી, વન અપન રૂટ થ્રી અથવા માઇનસ વન બાય રૂટ થ્રી, માઇનસ વન અપન રૂટ થ્રી અને માઇનસ વન અપન રૂટ થ્રી, બરાબર. આવું આપણને મળશે. ચલો જુઓ દાખલા નંબર બાર. ધારો કે એ બાર બરોબર આઈ પ્લસ ફોર જે પ્લસ ટુ કે, અને બી બાર બરોબર થ્રી આઈ માઇનસ ટુ જે પ્લસ સેવન કે, અને સી બાર બરોબર ટુ આઈ માઇનસ જે પ્લસ ફોર કે છે. સદિશો એ બાર અને બી બારને લંબ હોય તથા સી ઇન્ટુ ડી બરોબર પંદર થાય તેવો કોઈ સદિશ ડી શોધો. હવે અહીંયા તમને કીધું છે કે જે એ બાર અને બી બારને લંબ છે, તો અહીંયા આપણે લઈએ કે ડી એ ડી બાર એ સદિશ એ બાર અને બી બારને લંબ છે. ઓકે, જો આને લંબ હોય તો ડી એ બાર ક્રોસ બી બારને સમાંતર થાય, સમાંતર સદિશ છે, બરાબર. ધારો કે ડી બાર બરોબર એમ ઓફ એ ક્રોસ બી, અહીંયા એમ એટલે અચળ, બરાબર, એમ બરોબર અચળ. તો હવે આપણે પહેલા એ ક્રોસ બી શોધવું પડે, તો એ ક્રોસ બી બરોબર આઈ જે કે, આપણી પાસે આવશે એ બાર એટલે કે વન ફોર ટુ થ્રી માઇનસ ટુ અને સેવન. હવે આપણે એની ગણતરી કરીએ તો આઈ સાત ચોક અઠ્યાવીસ ટ્વેન્ટી એઇટ માઇનસ 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 પ્લસ ફોર બે દૂને ચાર માઇનસ જે સાત એકા સાત માઇનસ છ પ્લસ કે બે એકા બે એટલે કે માઇનસ બે અને માઇનસ ચાર તરીને બાર. ઓકે, તો આપણી પાસે આવશે અઠ્યાવીસ ને ચાર બત્રીસ આઈ
माइनस जे अने माइनस 14 के आपने शू मळ्यु तो के ए बार क्रॉस बी बार। ओके अवे आपणे जरूर छे डी नी तो आपणे अहींया लखी शकीए डी बराबर एम ए क्रॉस बी एटले के 32 आई माइनस जे माइनस 14 के। ओके हवे आपने शू कीधु के अहींया सी इंटू डी बराबर 15 छे तो जोईए सी इंटू डी बार बराबर 15। हवे सी बार केटला छे तो सी बार बराबर छे 2i - j + 4k 2i - j અને પ્લસ 4k ઇન્ટુ ડી ડી બરાબર કેટલા છે તો કે એમ 32i - j અને માઇનસ 14k બરાબર કેટલા આવશે તો કે 15। હવે આની આપણે ગણતરી કરીએ તો એમ નીકળી જશે અને આનો ગુણાકાર થશે 32 2 64 માઇનસ 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 પ્લસ જે અને અહીંયા જે 1 1 1 પ્લસ અહીંયા કેટલા છે 4 અને અહીંયા 14 છે માઇનસ 56 બરાબર 15। આની બાદ બાકી કરશું તો 64 ને 1 65 અને અહીંયા 56 તો કેટલા વધશે 9 તો 9m બરાબર 15 માટે એમ બરાબર આવશે 15 ના છેદમાં 9 બરાબર 3 વડે ભાગ ચલાવીએ તો 5 ના છેદમાં 3 તો આપણને ડી મળશે તો ડી નો સ્થાન સદિશ ડી બાર નો સ્થાન સદિશ ફાઈવ બાય 3 અને 32i માઇનસ જે માઇનસ 14k જે ડીની કિંમત થઈ જશે બરાબર। તો આ રીતે પણ આપણે ગણી શકીએ। ચલો બસ મમ્મી આવી ગઈ। દાખલા નંબર 13 જે એકમ સદિશની દિશા સદિશો 2i + 4j - 5k અને λi + 2j + 3k ના સરવાળાની દિશામાં હોય એટલે કે આપણને એવું કીધું છે કે આ જે બે સદિશો આપ્યા છે એનો સરવાળો કરવાનો અને આપણે શું શોધવાનું છે એકમ સદિશ બરાબર। અહીંયા આપણને બે સદિશો આપ્યા છે એમાં પહેલો સદિશને આપણે નામ આપીએ એ બાર। એ બાર બરોબર 2i + 4j - 5k એ જ રીતે અહીંયા બી બાર બરોબર λi + 2j + 3k બરોબર। એ બાર અને બી બાર છે હવે આની સરવાળાની દિશામાં એકમ સદિશ શોધવાનું છે તો આ બંનેનો સરવાળો કરતા શું મળશે તો કે એ બાર પ્લસ બી બાર બરોબર 2i + λ એટલે કે 2 + λi 4 + 2 એટલે 6j - 2k 5 + 3 ઓકે આ એ પ્લસ બી મળ્યું। હવે આનો એકમ સદિશ શોધવાનો છે આપણને શું કીધું છે કે એ બાર પ્લસ બી બાર એકમ સદિશ ની દિશામાં સદિશો આપણને આપેલા છે તો સરવાળાની દિશામાં એકમ સદિશ બરોબર એ પ્લસ બી મોડ એ બાર પ્લસ બી બાર બરોબર એ પ્લસ બી કેટલા થશે એ પ્લસ બી એટલે કે 2 λi + 6j - 2k અને છેદમાં આવશે અંડર રૂટ
टू प्लस टू लेमडा नो स्क्वेर प्लस छ नो वर्ग छत्रीस प्लस फोर अब आनु टोटल मारी है। तो ऊपर तो अपन नहीं है वस्तु मैं टू प्लस लेमडा आई टू प्लस लेमडा आई प्लस सिक्स जे अने माइनस टू के अने नीचे आवशे एनो स्क्वेर करी आपणे तो फोर प्लस फोर लेमडा प्लस लेमडा नो स्क्वेर प्लस चालीस ओके बराबर टू प्लस लेमडा आई प्लस सिक्स जे माइनस टू के बाय आनु टोटल मारीए तो केटला आवशे लेमडा नो स्क्वेर प्लस फोर लेमडा अने प्लस चुम्मालीस ओके हवे एवुं कीधुं छे आगळ के ते सदिशनो आई प्लस जे प्लस के साथेनो अदिश गुणाकार एक होय एटले के मानो के आपणे आने आजे आपेलो छे एने कहीए सी बार बराबर आई प्लस जे प्लस के एटले के आ जवाब छे अने बन्नेनो गुणाकार वन थाय छे एटले के टू प्लस लेमडा आई प्लस सिक्स जे माइनस टू के बाय अंडर रूट लेमडा नो स्क्वेर प्लस फोर लेमडा प्लस चुम्मालीस इंटू आई जे के इक्वल टू वन बराबर आ बने नो डॉट गुणाकार करिए तो केटलो थाय छे वन थाय छे ओके तो हवे आज नीचे नु पद छे एने आ बाजू जवा दईए टू प्लस लेमडा आई प्लस सिक्स जे माइनस टू के इंटू आई प्लस जे प्लस के इक्वल आ नीचे नु पद छे ने ऊपर जतो रहे तो अंडर रूट लेमडा नो स्क्वेर प्लस फोर लेमडा अने प्लस फोर्टी फोर बराबर आ रीतनो आपणने मळशे आनो गुणाकार आपणे आनी साथे करीए तो आपणने शुं मळशे तो के 2 प्लस लेमडा इंटू 1 एटले 2 प्लस लेमडा आई निकळी जाय डॉट छे एटले 6 एका 6 तो अहींया शुं आवशे प्लस 6 माइनस 2k इंटू k 2 एका 2 एटले अहींया शुं आवशे माइनस 2 बराबर अंडर रूट लेमडा नो स्क्वेर प्लस 4 लेमडा अने प्लस 44 ओके હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા બે બે ઉડી જશે લેમડા પ્લસ 6 હશે બે બાજુ વર્ક કરો એટલે કે લેમડા પ્લસ 6 નો ઓલ સ્ક્વેર બરોબર લેમડા નો સ્ક્વેર પ્લસ 4 લેમડા અને પ્લસ 44 ઓકે હવે આનો સ્ક્વેર કરશું તો લેમડા નો સ્ક્વેર પ્લસ 6 દુને 12 લેમડા અને પ્લસ 36 બરોબર લેમડા નો સ્ક્વેર પ્લસ 4 લેમડા અને પ્લસ 44 लेमड़ा लेमड़ा जता रहे अहीं बार छे चार ने आ बाजू आवा दो तो बार माथी चार जसे तो आठ लेमड़ा वधशे अने छत्रीस ने सामे जवा दो तो चुम्मालीस माथी छत्रीस जाय तो आठ वधशे एनो मतलब लेमड़ा बराबर आवशे वन तो अपने लेमड़ा की किंमत शोधवानी कीधी थी तो लेमड़ा की किंमत मळशे वन।